નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાલ દોસ્તો આજે આપણે ધોરણ ત્રણ ગુજરાતીમાં કલશોર આ પાઠ્યપુસ્તકમાંથી પાઠ નંબર સાતની આજે આપણે ચર્ચા કરવાના છીએ બાલ મિત્રો તમે આ વિડીયો જુઓ ત્યારે પાઠ્યપુસ્તક સાથે રાખીને બેસજો જેથી આપણે પૂરેપૂરો ખ્યાલ આવે તો પાઠ નંબર સાતનું નામ છે એક છલાંગે દરિયો કૂદો તો આપણે એક ગીતનું પઠન કરીશું લંકા તારી સળગી ગઈ પૂછડી મારી સાજી રહી તેલ પણ તારું ગાભા તારા દિવાસરી પણ તારી ગઈ પૂછડી મારી સાજી રહી સળગ્યા મકાનોને સળગ્યા મહેલો ઊભી બજાર પણ સળગી ગઈ પૂછડી મારી સાજી રહી તો બાળમિત્રો સરસ મજાની કવિતા હતી ને તો હવે બાળમિત્રો આપણે એક વાર્તાનું આપણે વાંચન કરીશું એક સરસ મજાનું જંગલ હતું જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે રોજ સવારે ઘરેથી જાય સાંજે પાછા આવે ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે રમે અને માતાના કામમાં મદદ પણ કરે હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે એક દિવસની વાત છે અંજની માતાને રસી બનાવવાનો સમય થયો હતો પણ હનુમાન તો માતા સાથે રમવા માગતા હતા માતાએ વિચાર્યું હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતાં એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે ત્રણેય જણ સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું આમ વિચારી તેમણે કહ્યું બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ જી માતાજી હનુમાને જવાબ આપ્યો હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો અરે આ શું હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા હજી તો મારતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર હે એટલી વારમાં પાકા ફળ આવી ગયા તારા બાપુ લાવ્યા હનુમાને કાંઈ જવાબ ન આપ્યો એ તો મરક મરક હસતા રહ્યા માતાજી વાત સમજી ગયા સમજી મને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતાં આવડે છે ચાલો ને માં આપણે કાંઈ રમીએ હનુમાને વિનંતી કરતાં કહ્યું ના બેટા હમણાં તારા બાપુજી આવશે એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે જમીને પછી આપણે રમીશું ના મારે તો અત્યારે જ રમવું છે ઠીક છે તું એકલો એકલો બહાર રમ હું ઘરમાં રસોઈ બનાવું પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો હનુમાનનો જવાબ ન આપ્યો માત્ર મરક મરક હસ્યા તું એમ નહીં માને લાવ ઘરની જાળી બંધ કરી દઉં પછી કેવી રીતે આવીશ એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી હનુમાન હનુમાને બહારથી જ કહ્યું હા માં જો મને ખબર છે કે રોટલી તે જ ખાતી છે પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે મરક હસીને હનુમાને કહ્યું અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે એમ એટલે તું જાડીની વચ્ચેથી જગ્યામાંથી આવ્યો તો એમને હા હામાં એ ભગવાન આ છોકરો મને જપવા જ નથી દેતો એમ કહીને હનુમાને લાળથી તેડી લીધો બરાબર ને તો બાળ મિત્રો સરસ મજાની તમે વાર્તા સાંભળી હવે બાળ મિત્રો આ વાર્તામાંથી આપણે વાતચીત કરતા જે પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ બાળ મિત્રો અહીંયા જે પ્રશ્નોના જવાબ છે એના જવાબ મેં મારી રીતે આપેલા છે એના જવાબ તમે તમારી રીતે અલગ ભાષામાં જુદી રીતે પણ આપી શકો છો આ વાતચીત કરતાં કરતાં તમે ગ્રુપમાં પણ આની ચર્ચા કરી શકો છો પ્રશ્ન નંબર એક તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો તો બાળમિત્રો મિત્રો આનો જવાબ તમારે જાતિ આપવાનો છે અને તમે કયા કયા તોફાન કરો છો એ પણ તમારે લખવાનું છે જો મારે લખવાનું હોય તો હું દોઢ દૂધ ઢોળી નાખવું વસ્તુ છૂટી ફેંકવી નાના છોકરાને પજવવા કૂતરાની પૂંછડી ખેંચવી દિવાલ પર લીટા કરવા

ખુશ થઈ જાય છે નંબર ચાર હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું જવાબ છે બનાવેલી રોટલી હનુમાન ના ના થઈ જઈને છાબડી માની બધી રોટલી ખાઈ ગયા આ તોફાન ખૂબ ગમ્યું નંબર પાંચ હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું તો એનો જવાબ છે હનુમાનને હંમેશા માતા સાથે વાતો કરવાનું અને રમવાનું ગમતું હતું નંબર છ હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે તો જવાબ છે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં જ હશે નંબર સાત માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે તો જવાબ છે માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો હનુમાન એ ફળ તોડી લાવી હાજર કર્યા આ પરાક્રમ પરથી માતાજી સમજી ગયા કે રોટલી હનુમાને જ ખાધી હશે નંબર હનુમાન પોતાના શરીરને નાનું નાનું કેવી રીતે કરતા હતા તો જવાબ છે હનુમાનજી જમણા હાથનો અંગૂઠો પકડીને પોતાના શરીરને મોટું કરતા હતા અને ટચલી આંગળી પકડીને પોતાના શરીરને નાનું કરતા હતા નંબર નવ માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે તો જવાબ છે માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં તે રસોઈ બનાવી શકે પાકા ફળ શોધવામાં વધુ સમય લાગે તેથી માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કામ કહ્યું હશે નંબર દસ આ ઘટના કયા સમયની હશે સવાર બપોર કે સાંજ તમને કેવી રીતે ખબર પડી તો જવાબ છે આ ઘટના સાંજના સમયની હશે કારણ કે પિતા આખો દિવસ કામકાજ માટે બહાર રહેતા રોજ સવારે ઘરેથી જાય સાંજે પાછા આવે માતાએ રસોઈ બનાવવાના સમયે હનુમાનને કામ સોંપ્યું હતું માટે આપણે કહી શકીએ કે આ ઘટના સાંજના સમયની છે નંબર અગિયાર હનુમાનની જેમ તમારે નાના મોટા થવું હોય તો શું શું કરો જેમ કે માથા પર ટપલી મારો કાન ખેંચો વગેરે બરાબર ને નંબર બાર તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું શું કરો તો બાળમિત્રો આનો જવાબ પણ તમારે તમારી જાતે જ આપવાનો છે બરાબર હવે બાળમિત્રો આપણે આગળની પ્રવૃત્તિ તરફ જઈએ નીચે આપેલા વાક્યોમાંથી શબ્દોની ભેડસેડ થઈ ગઈ છે પાઠમાં શોધીને સાચા વાક્યો આમાં લખવાના છે બરાબર તો આપણે જોઈએ હતો બનાવવાનો માતાનો સમય થયો રસોઈ અહીંયા બાળ મિત્રો જે શબ્દોનો ક્રમ છે એ આડાઅવળી થઈ ગયો છે એને આપણે ક્રમમાં ગોઠવવાનું છે તો જવાબ આ રીતે બને માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો નંબર બે એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાવડીમાં તો અહીંયા પણ શબ્દોનો ક્રમ આડા આવડી થઈ ગયો છે તો આ રીતે શબ્દ વાક્ય બને થોડી વાર પછી માએ ચાબડીમાં છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં નંબર ત્રણ લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાના લીધો પાકા તો અહીંયા પણ શબ્દોનો જે ક્રમ આડાવડી છે એને આપણે ક્રમમાં રીતે લખી શકીએ પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાખા પર તોડી લીધા નંબર ચાર જાય રોટલી જાય મૂકતા બનાવતા અને માતાજી છાબડીમાં તો જવાબ થશે માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય નંબર પાંચ પકડીને થતા અંગૂઠો હાથનો છે તેને મોટા આવડે જમણા તો જવાબ આ રીતે બને જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે બરાબર ને બાલ મિત્રો હવે બાલ મિત્રો આપણે જોડીમાં કામ કરવાનું છે આગળની પ્રવૃત્તિ તરફ આપણે જઈએ છીએ તો નીચે આપેલા જે શબ્દો છે એમાં યોગ્ય સ્વર ચિહ્ન મૂકવાનું છે અને સ્વર ચિહ્ન મૂકી અને તમારે નવા શબ્દો બનાવવાના છે બરાબર ને તમે કાનો મૂકી શકો હસ્વૈ મૂકી શકો દીર્ઘ મૂકી શકો હસ્વૌ અનુસ્વાર માત્ર ગમે તે મૂકી શકો અહીંયા ઉદાહરણ આપ્યું છે હનુમન તો અહીંયા હનુમાન બરાબર આ રીતે અહીંયા તમારે હસવું અને કાનો લખવાનો છે આપણે જોઈએ પ્રશ્નમાં મત જ લખ્યું છે તો મને કાનો અને તને કાનો અને જને દીર્ઘઈ કરવાની છે બરાબર તો જવાબ થશે માતાજી પછી છે અગટ તો આની ઉપર અનુસ્વાર ગને દીર્ઘવું અને ઠને દીર્ઘઈ આ રીતે બનશે અંગૂઠો અજન તો અહીંયા આની ઉપર અનુસ્વાર અને નને દીર્ઘઈ કરવાની છે શબ્દ બનશે અંજની કસર તો કને માત્ર અને રને દીર્ઘઈ કરવાની છે તો બનશે શબ્દ કેસરી આગળ તો અહીંયા અને કાનો પછી અળ છે એને દીર્ઘઈ કરવાની છે અને એની ઉપર તમારે અનુસ્વાર મૂકવાનો છે એટલે શબ્દ બનશે આંગળી ટચલ તો અહીંયા ફક્ત લ છે એને આપણે દીર્ઘઈ કરીશું એટલે શબ્દ બની જશે ટચલી બરાબર તો બાળમિત્રો અહીંયા આપણે આ પાઠનો પ્રથમ ભાગનો વિડીયો પૂર્ણ કરીએ છીએ બાળમિત્રો બીજો ભાગ ટૂંક સમયમાં જ પ્રકારિત કરવામાં આવશે તો બાળમિત્રો તમે બીજા ભાગની રાહ જોજો બરાબર તો અહીંયા અહીંયા પ્રથમ ભાગ પૂર્ણ કરીએ છીએ તો આવજો બાળમિત્રો ફરી મળીશું આપણે બીજા ભાગમાં ત્યાં સુધી રાહ જોજો આવજો